નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, આજે આપણે ધોરણ 7ની અંદર પાઠ બીજો મેઘો વર્ષતિ તેનો અભ્યાસ કરીએ. મેઘો વર્ષતિ, મેઘ એટલે વાદળ, વર્ષતિ એટલે વરસે છે, વાદળ વરસે છે. હવે એ પાઠને આપણે જોઈએ. વાદળ વર્ષા પછીની જે પરિસ્થિતિ છે, પછીનો જે આનંદ છે, અને એ આનંદ તમે બધા ખૂબ સરસ લ્યો છો. હમણાં જેમ ખૂબ સરસ વરસાદ આવ્યો હતો, એ વરસાદની અંદર તમે પણ ખૂબ સરસનું નાહ્યા હશો, વરસાદમાં છત્રી લઈને બારે પણ નીકળ્યા હશો. તો એ આનંદ વરસાદનો કંઈક અનેરો હોય છે, તો આપણે એ કાવ્યને ખૂબ સરસ રીતે આપણે સમજીએ. તો જે શબ્દ હું બોલું એ શબ્દ ઉપર પણ આપણે ધ્યાન આપવાનું છે, અને એ શબ્દનો અર્થ પણ તમારે સમજવાનો છે. પહેલાં શબ્દ જોઈશું, એનો અર્થ જોઈશું, પછી આખા વાક્યનો અર્થ આપણે જોશું. મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ. મેઘો, મેઘ એટલે વાદળ, વર્ષતિ વરસે છે, વર્ષ એટલે વરસવું, અને વર્ષતિ એટલે વરસે છે, વર્તમાન કાળ, અત્યારનો ચાલુ વાત છે. અહીંયા મેઘો વર્ષતિ વાદળ વરસે છે, પ્રવહતિ નીરમ. પ્રવહતિ, પ્રવહ એટલે વહેવું, પ્રવહતિ એટલે વહે છે, નીરમ એટલે જળ. વાદળ વરસે છે અને જળ વહે છે. મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, વાદળ વરસે છે અને જળ વહે છે. તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ. તુષ્યતિ કૃષકઃ, તુષ્યતિ એટલે સંતુષ્ટ પામવું, તુષ્ટ થવું, સંતુષ્ટ થવું. વરસાદ વરસ્યા પછી તુષ્યતિ એટલે સંતુષ્ટ થવું. કૃષકઃ એટલે ખેડૂત, કૃષકઃ એટલે ખેડૂત. તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ. ગચ્છ એટલે જવું, ગચ્છતિ એટલે જાય છે. ગચ્છતિ ગોષ્ઠમ, ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો, કે જ્યાં બળદ વગેરે જેને બાંધવામાં આવ્યા હોય, બળદને જ્યાં બાંધેલા હોય તે ગોષ્ઠ. એટલે ખેડૂત ખુશ થાય છે અને પશુના વાડામાં જાય છે. તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ. પાછું પહેલેથી જોઈ લઈએ. મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ. મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, વાદળ વરસે છે અને નીર કહેતા જળ વહે છે. તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ, સંતુષ્ટ થયેલો ખેડૂત એ જ્યાં બળદ વગેરે બાંધેલા હોય તે ગોષ્ઠમ એટલે વાડામાં જાય છે. સંતુષ્ટ થયેલો ખેડૂત વાડામાં જાય છે. ચાલો, તેના પછી નયતિ ચ વૃષભમ હલમ અપી વહતી. નયતિ ચ વૃષભમ હલમ અપી વહતી. નયતિ, નયતિ એટલે લઈ જવું, વૃષભમ એટલે બળદ, બળદને તે પોતાની સાથે લઈ જાય છે, અને હલમ અપી વહતી અને હળને પણ પોતે લઈ જાય છે. હળને અને બળદને તે ત્યાંથી લઈ વાડામાંથી લઈ જાય છે. કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. કર્ષતિ, કર્ષ એટલે ખેડવું, કર્ષતિ ક્ષેત્રમ, ક્ષેત્રમ એટલે ખેતર, ખેતરને તે ખેડે છે. કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, અને તેમાં બીજ વાવે છે. કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, તેમાં બીજ તે વાવે છે. કોઈ પણ વસ્તુને, અનાજને ઉગાડવું હોય તો વરસાદની સિઝન આવે ત્યારે ખેડૂત ખેતરમાં બી વાવે, એટલે ખેતર વાવતા પહેલાં એને શું કરે, ખેડે. તો અહીંયા ખેડૂત શું કરે છે કે કર્ષતિ ક્ષેત્રમ, ખેતરને ખેડે છે, અને વપતિ ચ બીજમ, અને પછી તે પોતા પોતે તેમની અંદર બીજ વાવે છે. રોહતિ શસ્યમ ફલતિ પ્રકામમ. રોહતિ શસ્યમ ફલતિ પ્રકામમ. અનાજ ખૂબ જ સરસ, ખૂબ સારું એવું અનાજ પાકે છે. રોહતિ શસ્યમ ફલતિ પ્રકામમ. ખૂબ જ સારું જે અનાજ વાવેલું હોય એ અનાજ ખૂબ જ સરસ મજાનું અનાજ પાકે છે. ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. ભવતિ સમૃદ્ધિ, ખેતરની અંદર જે વસ્તુ વાવેલી છે એ વાવ્યા પછી એ સરસ મજાની ઉગે છે, એટલા માટે ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ, સમૃદ્ધિ થાય છે. ખેતરમાંથી અનાજ પાકે છે એટલે અનાજ પાકીને બજારમાં વેચે, વેચે એટલે એમની અંદરથી પૈસા મળે, એટલે ભવતિ સમૃદ્ધિ. ભવતિ એટલે થાય છે, અને સમૃદ્ધિ, તેને સમૃદ્ધિ મળે છે, અને મનુકુલ વૃદ્ધિ,
માણસોની આમ વૃદ્ધિ થાય છે. તો અહીંયા આ પાઠને આપણે પૂર્ણ કરીએ. મહાબલેશ્વર ભટ્ટ નામના કવિએ આ કૃતિની રચના કરેલી છે. આભાર.